અમેરિકાના ફ્લોરિડા શહેરમાં 12 માળની એક ઇમારત ધસી પડતા 100 કરતા વધુ લોકો કાટમાળ નીચે દટાયા. અત્યાર સુધીમાં કાટમાળમાં દટાયેલા 5 મૃતદેહ બહાર કઢાયા છે અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. આ દુર્ઘટના બાદ તપાસના આદેશ આપી દેવાયા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ફ્લોરિડાના મિયામી સમુદ્ર પાસે આવેલી એક ઇમારત અચાનક ધસી પડી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા હતા અને મૃત્યુઆંક હજુ પણ ખૂબ ઊંચો જાય તેવી શક્યતા છે. આ દુર્ઘટનામાં 2 દિવસ પહેલા બની હતી અને હજુ પણ બચાવ કામ ચાલુ છે. રેસ્ક્યુ ટીમે અનેક લોકોને સફળતાપૂર્વક કાટમાળમાંથી બહાર કાઢ્યા, પરંતુ હજુ પણ 156 લોકો દટાયેલા હોવાની આશંકા છે. રેસ્ક્યુ ટીમે શનિવારે કોન્ડોમિનિયમ ટાવરના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ હાથ લાગ્યો અને તેઓ સાથે જ મૃત્યુઆંક વધીને 5 થઈ ગયો. ઇમારત ધરાશાયી થયા બાદ કાટમાળમાં આગ ફાટી નીકળી, જેથી બચાવ કાર્યમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. મિયામી ડાડેના મેયરના કહેવા પ્રમાણે આગની લપેટો ખૂબ તેજ છે અને ફાયર વિભાગના કર્મચારીઓ અને તેનું સ્ત્રોત જાણવું મુશ્કેલ પડી રહ્યું છે. આગના કારણે રેસ્ક્યુમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે અને હજુ સુધી દુર્ઘટનાનું કારણ પણ નથી સામે આવ્યું.